293 કેલ્વિન તાપમાને પાણીમાંથી પસાર કરવામાં આવે તો એક લીટર પાણીમાં કેટલા મિલીમોલ, જવાબ જોઈએ છે મિલીમોલ. એટલે સૌથી પહેલા આ કેએચ જે આપ્યું છે, આ કેએચ એને કિલોમાં આપ્યું છે, એને આપણે સમા ફેરવવો પડશે 12માં, એટલે 1000 વડે ગુણવા પડશે. એટલે કેએચ બરાબર સૌથી પહેલા 76.48 ગુણ્યા 10³ બરાબર 76,480 બાર. આ સૌથી પહેલા આપણે આ લઈ લીધો, કારણ કે આ સૌથી પહેલું કરવાનું કામ. બીજી વસ્તુ, હવે આપણે આપણું સૂત્ર શું છે, શું છે ઓરિજિનલ સૂત્ર પહેલા મૂકો. PN2 = KH × XN2. આવું થાય બરાબર. ફરી આ સૂત્ર છે, હવે આમાં કિંમત મૂકો કિંમત. હવે આપણી જોડે શું આપ્યું છે, આપણને દબાણ આપ્યું છે, કેટલું આપ્યું છે, 0.987 આપ્યું છે. ત્યાં કયું આર્યુ, આંશિક દબાણ, એટલે પી આપ્યો છે આપણને. આપણને કેએચ આપ્યો છે, શોધવાનો શું છે એક્સ. તો એક્સ બરાબર XN2 બરાબર શું થાય, PN2/KH થઈ ગયો. ચલો મૂકો કિંમત, PN2 કેટલો છે, 0.987/ કેટલો થશે, 987 પછી બોલો છેદમાં 76,480 ભાગાકાર કરો કેટલો થાય છે. ચલો 0.987/76,480 કેટલો જવાબ આવ્યો જોઈ લો. આટલો આવે છે 0.1234 મીંડા અને 129. તો શું થાય, એક કાપી નાખો, 1.29 ગુણ્યા 10⁻¹ કર, હા આપણને શું મળે, X2. હવે આપણું સૂત્ર શું હતું, સમજો આપણું સૂત્ર શું હતું, X2 બરાબર N2/N1+N2. આવું આપણું સૂત્ર હતું બરાબર. હવે N2 એટલે પાણીના મોલ, પાણી એક લીટર લો, ધારો કે એક લીટર પાણી, તો પાણીના મોલ N બરાબર શું થાય, પાણીના મોલ N બરાબર શું થાય, તો શું થાય, પાણીના મોલ અથવા N H2O શું થાય, વજન ભાગ્યા અણુભાર બરાબર. હવે પાણીનું વજન કેટલું લેવાનું છે, 1000 લીટર છેદમાં 18 એટલે કેટલા આવ્યા, 55.55 બરાબર. એટલે N2 અથવા N1 એટલે અહીંયા ગણીશું આપણે, આને N1 લઈ લો, N1 લો, N H2O લો, બધું એક મિનિટ જ છે. ચાલો હવે અહીંયા કિંમત આપણે X2 જાણી ગયા, X2 આપણે જાણી ગયા કેટલો આવ્યો છે, કેટલો આવ્યો છે, 1.29 ગુણ્યા 10⁻¹. N2 કેટલો છે આપણે, N2 બરાબર. હવે N2 જે છે એ આપણે અહીંયા શોધવાનો છે, એટલે અહીંયા લખી લો N2. હવે N1 અને N2 ની વાત કરીએ તો N1+N2 બરાબર આપણે નિયરલી ઇક્વલ ટુ શું લેતા હતા, N1+N2 નિયરલી ઇક્વલ ટુ બરાબર N1 બરાબર 55.55, એટલે અહીંયા લખી લો 55.55 થઈ ગયો. હવે આને ઉપર લઈ આવો તો શું થાય, માટે N2 બરાબર શું થાય, 1.29 ગુણ્યા 55.55 ગુણ્યા 10⁻³. આ એક જવાબ આપણે થઈ રહ્યો છે, પરંતુ હજુ આમાં આ તો શું આયા, મોલ આયા, શું આયા, મોલ. આપણે મિલી મોલમાં જવાબ શોધવાનો છે, 1.29 55.55 ગુણ્યા 10⁻³, એટલે સોરી અહીંયા 5 હતી એટલે અહીંયા 5 અને અહીંયા મિલી મોલ માટે અહીંયા થઈ જશે મિલી મોલ. હવે આ બધાનો ગુણાકાર કરો તો શું થશે, 1.29 ગુણ્યા 55.55 કેટલો જવાબ થશે, 771.65 71.65 ગુણ્યા 10⁻². થયું, 10⁻² કેટલા થયા, 2. એટલે તમે આને હજુ અહીંયા જો 10⁻² આંકડા કાપો એટલે શું થાય, 0.716 મિલી મોલ થઈ ગયો જવાબ. તો આ રીતે ખાલી એટલું ધ્યાન રાખજો, 0.716 મિલી મોલ. 298 કેલ્વિન તાપમાને ક્લોરોફોર્મ અને ડાયક્લોરોમિથેન સૂત્ર કોષમાં છે,
ના બાષ્પ દબાણ અનુક્રમે 200 મિલી એનજી બરાબર અને 415 છે બરાબર તો તો 298 કેલ્વિન તાપમાને 25.5 CH3Cl અને CH2Cl ને મિશ્ર કરતા દ્રાવણનું બાષ્પ દબાણ શોધો. હવે સમજો, બાષ્પ દબાણ શોધવાનું હોય તો બાષ્પ દબાણ શોધતા પહેલા એક વસ્તુ બધા યાદ રાખવાની છે કે બધામાં આપણે સૌથી પહેલા શું શોધવો પડશે? અણુભાર. શું શોધવો પડશે? અણુભાર. તો શું થશે અણુભાર? પહેલા એક નંબર એક CH2Cl2 એનું ડાયરેક્ટ અણુભાર જો 35.5 71 71 ને આ 12 ને 2 14 71 ને 14 કેટલા થશે? 85. સીધી વાત એટલે 85. ચલો હવે બીજો કોણ શોધવાનો છે? ચલો CH2Cl2 નો શોધી કાઢ્યો. હવે CHCl3 સૌથી પહેલા, કારણ કે વિડીયો આપણે બહુ મોટો થઈ જશે નહીં એટલે. ચલો પહેલા હવે નંબર એક સૌથી પહેલા શું શોધીશું? તો બંનેના મોલ શોધી કાઢો. તો ચલો CH2Cl2 ના મોલ બરાબર W અપોન MW. ચલો W વજન કેટલું આપ્યું છે? 200 મિલીગ્રામ આપ્યું છે. નહીં, એમાં કેટલું? 40 ગ્રામ, સોરી. અને આનું આટલું, તો 40 ભાગ્યા એનું અણુભાર, તો 40 ભાગ્યા 85. ચલો બીજું કરીએ જેનો જવાબ પહેલા. ચલો બીજું કોણ છે? CHCl3 ના મોલ શું થાય? વજન ભાગ્યા આણ્વીય દળ. ચલો વજન કેટલું છે? આનું વજન 25.5 ભાગ્યા 119.5. ચલો આ બંનેનો ભાગાકાર શું આવે એ જોઈ લો. 40 ભાગ્યા 85 કેટલા આવ્યા? 0.4705 એટલે બરાબર 0.4705 બરાબર. અને આનો કેટલો આવ્યો? આનો ભાગાકાર કેટલો આવે છે? ચલો કરો 25.5 ભાગ્યા 119.5 કેટલા આવ્યા? 0.213 બરાબર. એટલે આનું નિયર ઇક્વલ લઈશું 0.471. આટલે સુધી બધાને ક્લિયર થઈ ગયું. હવે શું શોધીશું? કુલ મોલ શું શોધવાના છે? કુલ મોલ, હજુ આ પહેલી જ વસ્તુ ચાલે છે. કુલ મોલ એટલે શું થશે? આ બંને મોલનો સરવાળો 0.471 વત્તા 0.213 બરાબર. 71 ને 3 એટલે 683 એટલે 684. આ આપણે આવી ગયા મોલ બરાબર. એટલે તમે 0.470 લો કે 71, જો અહીંયા 70 લેશો આ પ્રમાણે ધારો કે, તો ચોપડી મુજબ અહીંયા 683 આવશે. કોઈ ફેર નથી પડવાનો બરાબર. ચલો હવે આપણે શું શોધવાના છે? મોલ અંશ. શું શોધવાના છે? મોલ અંશ. તો સૌથી પહેલા કોના લઈશું? મોલ અંશ સૌથી પહેલા કોના લઈશું? ફટાફટ. ચલો મોલ અંશ પહેલા અહીંયા શોધો. મોલ અંશ, મોલ અંશ બરાબર શું આવશે? ચલો મોલ અંશ નંબર પહેલા કોને વારો? એક્સ CH2Cl2 મોલ છેદમાં કુલ મોલ 0.471 છેદમાં 0.683 બરાબર. 0.471 છેદમાં 0.683. ચલો એનો ભાગાકાર કરી લો કેટલો આવે છે? 0.470 ભાગ્યા જવાબમાં ફેર ના આવે એટલે 6.470 ભાગ્યા 0.683 કેટલા આવ્યા? 688. અહીંયા 0 કરવો હોય તો 0.688 આઈ ગયા. આ પહેલા મોલ આઈ ગયા. હવે કોના મોલ લઈશું? આના ક્લોરોફોર્મના. તો એક્સ CHCl3 શું થાય? વજન મોલ છેદમાં કુલ મોલ એને કેટલા છે? 0.213 છેદમાં 0.683. ચલો એના બી કરી નાખો. 0.213 ભાગ્યા 0.683 કેટલા થયા? 0.311 સમથિંગ છે બરાબર. એટલે આપણે ફરીથી જોઈ લો. 0.311 છે, 8 છે, 0.0
बाष्प दबाण शोधवानुं छे बराबर। तो बाष्प दबाण में आपणे डायरेक्ट लई लईए तो थई शकशे एवं केवी रीते करीशुं तो आपणे पी टोटल नुं सूत्र शुं छे पी टोटल नुं बराबर पी टोटल नुं सूत्र मूकी दईए अने अहींया आगळ आपणे फरीथी करीए હવે પી ટોટલ ના સૂત્ર નો ઉપયોગ કરીશું એટલે આપણે પી ટોટલ ના સૂત્ર નો ઉપયોગ કરીશું એટલે આપણને એ આપણને પી દબાણ મળી જશે। તો પી ટોટલ નું સૂત્ર શું છે પી ટોટલ એટલે કે પી ટોટલ એટલે પી કુલ બરાબર શું થાય પી વન જીરો વત્તા પી ટુ જીરો માઇનસ પી વન જીરો ઇન્ટુ એક્સ ટુ આવું સૂત્ર છે। એક્સ ટુ એટલે શું થશે બીજાના મોલ અંશ શું થશે બીજાના મોલ અંશ હવે પી વન પીવન બરાબર જોઈ લો આ 200 પીવન બરાબર 200 અને પી ટુ બરાબર 415 છે। ચલો સૂત્ર શું થશે મૂકો પીવન 200 વત્તા 415 માઇનસ 200 અને એક્સ ટુ આપણે કેટલો લીધો અહીંયા 0.688 અથવા તો હા Cl2 એટલે 0.688 થઈ ગયો બરો। ચલો હવે આને કરો પહેલા 200 વત્તા બંનેની બાદબાકી 215 ગુણ્યા 0.688 ચલો અહીંયા બંનેનો ગુણાકાર કરી નાખો તો શું થાય અહીંયા તો 200 એમના એમ જ સમજો વત્તા 215 ગુણ્યા 0.688 215 ગુણ્યા 0.688 કેટલો આવ્યો ગુણાકાર 147.92 એટલે 147.9 લઈ શકાય। હવે આનું ટોટલ મારો જવાબ આવશે 347.9 બરાબર અને એકમ કયો આવશે mmHg બરાબર અથવા 12 એટલે પી ટોટલ એટલે આ એક આપણી જોડે એક પી ટોટલ જે આપણે પહેલો જવાબ હતો એ પૂરો થઈ ગયો એટલે આપણો એક મળી ગયો બરાબર। હવે બાષ્પ કલામાં મૂળ અંશ થઈ ગયું ચલો હવે આપણે દરેક ઘટકના મૂળ અંશ ગણવાના છે બરાબર તો દરેક ઘટકના મૂળ અંશ આપણે વાય લઈએ કે કોઈ બી મૂળ અંશ ગણવાના છે તો પહેલા એને શું કરવું પડે મૂળ અંશ શોધવા માટે દબાણ છેદમાં કુલ દબાણ એટલે આપણને મૂળ અંશ પીઆઈ અપોન પી બરાબર તો આવું સૂત્ર થશે વાય આઈ બરાબર પીઆઈ અપોન પી ટોટલ। હવે પીઆઈ શોધવા માટે આપણે બે પીઆઈ શોધવાના છે સૌથી પહેલો પીઆઈ આપણે પહેલો પીઆઈ કોને શોધીશું Cl2 તો Cl2 નો પીઆઈ શોધવા માટે એનું આપણે જે શોધ્યું હતું દબાણ એ કેટલું હતું 0.688 મોલ અંશ બરાબર ગુણ્યા એનું બાષ્પ દબાણ વડે ગુણ્યા 415 ચલો પછી બીજું CHCl3 એના મોલ અંશ આપણે કેટલા શોધ્યા હતા હમણાં 0.312 એ 0.312 અને એનું બાષ્પ દબાણ કેટલું છે 200 એટલે એને આપણે 200 વડે ગુણો એટલે આ જે આવે એ પહેલા આપણે લઈ લો બરાબર તો શું આવશે એનું ચલો 0.688 ઇન્ટુ 415 285.52 એટલે 285.5 mmHg ચલો એવી રીતે નંબર બે 0.312 ગુણ્યા 200 કેટલા આવ્યા 62.4 તો 62.4 mmHg થાય। અત્યાર સુધી ક્લિયર થઈ ગયું હવે આપણે આ સૂત્રનો ઉપયોગ કરવાનો આ સૂત્ર અને પહેલા માટે બરાબર વાય Cl2 બરાબર પીઆઈ એટલે આ Pcl2 અપોન પી ટોટલ હવે સમજો પી આ તો મળી ગયો આપણે કેટલો મળ્યો 285.5 અને આનું બાષ્પ દબાણ આપણે શોધ્યું કુલ દબાણ આપણે હમણાં શોધ્યું હતું કેટલું હતું 347.9 થઈ ગયું આ બંનેનો ભાગાકાર કરો ચલો એવી રીતે વાય CHCl3 તો PCHCl3 છેદમાં પી ટોટલ ચલો PCHCl3 ની કિંમત કેટલી છે ચલો કેટલું છે 62.4 છેદમાં પી ટોટલ કેટલું હતું 347.9 થઈ ગયું આનો બંનેનો ભાગાકાર કરો એ આપણો જવાબ હશે અંતિમ ચલો 285.5 ભાગ્યા 347.9 જવાબ આવે છે
0.8206 बराबर के आए 0.8206 એટલે આપણે અહીંયા લઈશું પેલા બે આંકડા લઈ લો 0.82 બરાબર કેટલો આવે 0.82 હવે બીજું હવે આનો ભાગાકાર કરવાનો એટલે આપણે જવાબ પતી ગયો 62.4 ભાગ્યા 347.9 કેટલા આવ્યા 0.179 17 છે એટલે 0.17 એટલે અહીંયા 0.18 એટલે આ સાથે આપણો અહીંયા દાખલો પૂરો થાય અહીંયા ગાડી તમે સમજો આ બે આ કયો છે આ બાષ્પકલમ એટલે આનો જવાબ નંબર બે છે કે મોલ અંશ તો આના મોલ અંશ આટલા આવ્યા CH2Cl ના આના મોલ અંશ આટલા બરાબર ઇઝ ધેટ ક્લિયર તો પછી